આજના દિવસમાં રાઈટ નાઉ તમે જોશો ચાહે સોશિયલ મીડિયા હોય, ઇન્સ્ટાગ્રામ હોય, પર એક સોંગ છે ટ્રેન્ડિંગ છે અને સોંગ નામે સજની રે. એટલે બધા જ લોકો પોતાના કોઈ પણ ડિયરના ફોટોઝ હોય કે પછી પોતાના એવા ફોટોઝ હોય એમાં આ સોંગ મૂકે છે. અને આ સોંગ અત્યારે ચગ્યું છે એક ફિલ્મને કારણે. ફિલ્મનું નામ છે લાપતા લેડીઝ. આમિર ખાનના પ્રોડક્શન હાઉસની આ ફિલ્મ છે અને ફિલ્મે અત્યારે એમ કહી શકાય કે લોકોનો પ્રેમ બહુ મળ્યો છે. બહુ જ સિમ્પલ એવી સ્ટોરી છે અને સિમ્પલ એવી સ્ટોરીના જેટલા કેરેક્ટર છે અને એમાંનું એક કેરેક્ટર એટલે કે બધા લોકોને જે ગમી જાય એ છે પુષ્પા રાનીનું કેરેક્ટર. પુષ્પા રાનીનું જે કેરેક્ટર છે, જે અભિનેત્રીએ નિભાવ્યું છે અને આમ કહી શકાય કે ભાઈ હવે નેશનલ ક્રશ બની ગયા છે. અને આ નેશનલ ક્રશ એટલે જો એના નામ વિશે વાત કરવામાં આવે, આ કલ્ટ ફિલ્મની અભિનેત્રી એટલે કે પ્રતિભા રાંટા 2024માં થોડોક જ સમય થયો છે અને બે સારી એવી ફિલ્મોમાં એમણે કામ કર્યું છે. વાત કરવી છે સૌથી પહેલા તો બે મોટા પ્રોજેક્ટની કે જેમાં લાપતા લેડીઝ છે અને એ સિવાય હીરામંડી, બંને નેટફ્લિક્સ પર અવેલેબલ છે. અને જેમાં કમાલનું કામ કર્યું છે, એમનો દેખાવ હોય ચાહે એની બોડી લેંગ્વેજ હોય, લોકોના મન લુભાવી નાખ્યા છે. હવે જો એના વિશે વાત કરવામાં આવે તો એ છે બેઝિકલી શિમલાના. 2000ની સાલમાં એમનો જન્મ થયો હતો અને પ્રતિભા છે એ 2020માં કરણ જોટવાનીની જે સિરીઝ હતી ટીવી શો કુરબા હુઆ, ત્યાંથી એમણે અભિનયની શરૂઆત કરી હતી. આ પછી આ શોમાં જે છે એ લીડ કેરેક્ટરમાં નિભાવ્યું હતું અને બહુ જ ઓછા સમયમાં રેટિંગ્સ ઓછા હોવાને કારણે એ 2021માં બંધ થઈ ગયું. ત્યારબાદ એણે ઘણા બધા અલગ અલગ ટીવી શો છે એમાં આધા ઇશ્ક કરીને હતું, એમાં પણ જોવા મળ્યા હતા. અને આ વર્ષે પ્રતિભાએ એમની જે પહેલી ફિલ્મ છે કિરણ રાવની લાપતા લેડીઝ, એમાં જે યુવા કલાકારો છે ચાહે સ્પર્શ શ્રીવાસ્તવ હોય, નિતાનસિંહ ગોયલ હોય, એની સાથે જોવા મળ્યા હતા અને જેનો કમાલનો અભિનય છે એ લોકોને પસંદ આવી ગયો હતો, દિલ જીતી લીધા હતા. અને આઈ એમ શ્યોર કે તમે પણ કદાચ આ અભિનેત્રી એવા છે જેના વિશે સર્ચ કરતા હશો, જાણતા હશો કે જોયું હશે, જેણે અત્યારની બે સારી એવી કહી શકાય કે ટ્રેન્ડિંગ ફિલ્મ અને ઓટીટીમાં કામ કર્યું છે. અને આપણે ઈચ્છીએ કે ભાઈ વધારે ને વધારે સારું કામ કરે અને ટુ બી ફ્રેન્ક જે મુજબનું કામ કર્યું છે આવનારા સ્ટાર્સમાં એમની ગણતરી ચોક્કસ થઈ શકે. વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.